જય સિયારામ મારા વાલુડા બાળકો કેમ છો બધાય ખૂબ મજા મજા કરીને અને મમ્મી પપ્પા ને મદદ પણ કરાવી હશે અરે વાહ તો ચાલો આજે એક સરસ મજાની વાર્તા સાંભળીએ આ વાર્તા નું નામ છે વાંદરાભાઈ નું ઘર એક વાંદરાભાઈ હતા ખટખટ એનું નામ એને ઝાડે ને ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડ થી બીજા ઝાડ ઉપર ફરતા જ રહે ફરતા જ રહે ને હુપાહુપ હુપાહુપ કરતો રહે તેવામાં શિયાળાની ઋતુ શરૂ થઈ ધીમે ધીમે ઠંડી વધવા લાગી આ ખટખટ વાંદરા ભાઈ તો ખૂબ જ ઠંડી લાગે એટલે એક ડાળ થી બીજા ડાળે ફરતો જાય એક છાપરા ઉપર થી બીજા છાપરા ઉપર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય ખટખટે એક ઘર પાસે અજરજ જોયું તેને તો આશ્ચર્ય થયું થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવતા બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા ને પછી ગાલ ઉપર મુકતા હતા ખટખટ વાંદરા ને થયું આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત તેને તો કુદકા મારવા લાગ્યા તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો અને હુપાહૂપ હુપા હુપ કરી અને બધાએ તેના દોસ્તોને બોલાવ્યા બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા બેઠા ખટખટ વાંદરાભાઈ કહે આ હા ઠંડી ભાગી રહી છે બધા બોલવા લાગ્યા હા હા ભાગી રહી છે ઝાડ લાંબા માળામાં ચટપટ સુઘરી આ બધું જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરાભાઈ ઠંડીથી ઠંડી થી કેવા થતરે છે ઠંડી થી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુઘરી બોલાવી આવ આવ ચટપટ સુઘરી બેન જલ્દી જલ્દી તાપણું કરવા ચાલો તમારા હાથ પગ શેકવા ચાલો ચટપટ સુઘરી બેન કહે ના ના હો ખટખટ વાંદરા ભાઈ હું તો મારા માળામાં જ છું મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે ખટખટ વાંદરા ભાઈ કઈ એવું એવું તે કઈ હોય આટલી બધી ઠંડી છે ને ત્યારે સુગ્રીવિન કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને ઉનાળામાં ગરમી ઓછી લાગે ને વળી ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ મજાનું ઘર બનાવું છું એટલે જ તો મને સુગ્રી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર કેમ નથી બનાવતા કટકટ ને થયું આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે વાંદરાભાઈ ફરવા લાગ્યા અને ગીતો ગાવા લાગ્યા ડાળે ડાળે કુદીએ છીએ ભાઈ કુદીએ છીએ જાડે જાડે ફરીએ છીએ ભાઈ ફરીએ છીએ ઠંડી થી ક્યાં ડરીએ છીએ ક્યાં ડરીએ છીએ હુપ હુપ પછી ઉનાળાની ઋતુ આવી આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ખટખટ વાંદરાભાઈ ને તેના દોસ્તો તો પરસેવાથી રેપ જેપ થઈ ગયા સૌ પોત પોતાની પૂછડીઓથી પવન નાખવા લાગ્યા સુઘરી તો માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી એ ખટખટ ઘર નથી આ ભાઈ તો ગીતો ગાતા ગાતા એક ડાળેથી બીજા ડાળે ઠેકડો મારવા લાગ્યા અને પાછા ગીત ગાવા લાગ્યા જાડ ને રહીએ છીએ રહીએ છીએ થી પવન નાખીએ છીએ ભાઈ નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ 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 હુપા હુપ હુપ ત્યારે ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરા ભાઈ ચિંતા કરતી હતી ત્યાં ચોમાસું આવ્યું ચોમાસાની ઋતુ આવી આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો કડડ ધૂમ ધૂમ વીજળીના કડાકા ને ભડાકા ને વાદળો જળબંબાકાર આ ખટખટ વાંદરા ભાઈ ને તેના દોસ્તો તો ભીંજાય જ ગયા માથે ને મોઢે પીઠે ને પૂછડે બધે જ પાણી જ પાણી પાણી જ પાણી અને ઠંડી બહુ લાગે ત્યારે માળામાંથી સુગ્રીબેન ફરફર ફરફર કરતી આવી અને તેને જોયું કે આ બધા વાંદરા તેની પૂછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવ્યું અને બેઠા હતા અને ફરી પાછા ગીત ગોતા હતા પૂછ મિનાર માં રહીએ છીએ રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ પલળીએ છીએ વરસાદ થી ક્યાં ડરીએ છીએ ક્યાં ડરીએ છીએ હુપ ઉપા હુપ ઉપ હુપ ઉપા હુપ ઉપ પછી ત્યાંથી હુપા હુપ હુપા હુપ કરતા બધા વાંદરા ભાગી ગયા અને પછી તો વાંદરાઓએ ન તો ઘર બનાવ્યું ને ન જ બનાવ્યું અને આ પેલા ચટપટ સુગ્રીબાએ વાંદરાઓની ચિંતા કરવાની છોડી દીધી અને પછી બົດ રમવા લાગ્યા અને ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી તો ચાલો બાળકો આજનું જોડકણું સાંભળીએ તબડક 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 કરતો ઘોડો મારો ચાલ્યો જાય એક અવાજે ભાગે બિલી ભલે વાઘની માસી થાય એક અવાજે ભાગે બિલ્લી ભલે વાઘની માસી થાય તો ચાલો બાળકો ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો બધા બાળકો પુના મિલામાં